તો આગળ વાત કરીએ તો મોરબીની, મોરબીમાં શિવસેના દ્વારા શ્રાવણ માસના પવિત્ર મહિના દરમિયાન મંદિરો નજીક ઈંડા અને નોનવેજની દુકાનો બંધ રાખવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. શિવસેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન. હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ નજીક છે અને પવિત્ર શ્રાવણ માસમાં નોનવેજની દુકાનો બંધ રહે તેવી માંગ શિવસેના દ્વારા કરવામાં આવી છે. મોરબી શહેર શિવસેના પ્રમુખ કમલેશભાઈ બોરીચાના આગેવાની હેઠળ આજે શિવસેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે હિન્દુ ધર્મમાં શ્રાવણ માસ પવિત્ર માસ હોવાથી શ્રાવણ માસ દરમિયાન આવતા સોમવાર તેમજ સાતમ આઠમના તહેવારોમાં મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારમાં તથા મંદિર બાજુમાં નોનવેજની તેમજ ઈંડાની લારીઓ બંધ રાખવા હુકમ ફરમાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રફીક અજમેરી સાથે રાહુલ નગવાડિયા, ZS TV, મોરબી. કમલેશભાઈ, આજે જિલ્લા કલેક્ટરે આવેદન પત્ર આપવા આવ્યા હતા, શું છે હકીકત? જિલ્લા કલેક્ટરે આપણે જે શ્રાવણ પવિત્ર માસ આવે છે ત્યારે આપણે દર વખતે એક આવેદન પત્ર આપીએ છીએ કે મંદિરની આજુબાજુમાં જે ઈંડાની આ તે લારી નોનવેજની ઊભી રહેતી હોય તો ચાર સોમવાર અને સાતમ આઠમ બંધ રખાવવા માટે, બરાબર, કે જે હિન્દુ ધર્મ પ્રેમી ભાઈઓની લાગણી દુભાઈ નહીં એ માટે આપણે દર વખતે આવેદન પત્ર દઈએ છીએ કલેક્ટર સાહેબને. કલેક્ટર સાહેબ એવો ઓર્ડર કરે કે ભાઈ આ એક તહેવાર આપણો શ્રાવણ માસ પવિત્ર માસ તહેવાર છે, એ અવારનવાર ઈંડાની લારી વાત મંદિરની આજુબાજુમાં રહીએ છીએ તો અવારનવાર માણસો પગે લાગુ આવતા હોય તેને થોડીક દુવિધા ઊભી થાય છે, એટલા માટે આપણે એક આવેદન પત્ર દઈ કલેક્ટર સાહેબને રજૂઆત કરી. આજે કેટલા લોકો તમે આવેદન દેવા આવ્યા હતા અને કેટલા લોકો આ રેલીની અંદર જોડાણા હતા? એક મહાકાલ ગ્રુપ છે, એ ઠાકોર સેના છે, મોરબી શિવસેના અને તમામ હિન્દુ સંગઠનો સાથે મળીને એક આવેદન પત્ર.